યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા શ્રી વનેશ્વર મહાદેવ મંદિર પરિષદ ખાતે પૂજા અર્ચના કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની નજીકમાં લગભગ 4 કિલોમીટર દૂર છેતડી વાવ ગામ આવેલું છે. આ ગામમાં 25 વર્ષ જૂનું મહાદેવનું વનેશ્વર મહાદેવ શિવ મંદિર આવેલું છે, તેમજ ચંદનમુખી આશ્રમ પણ આવેલું છે. આ શિવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવભક્તો દ્વારા શિવ મંદિરમાં ભોળાનાથની પૂજા અર્ચના કરી ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 3000 કરતાં વધુ શિવભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો અને શિવ મંદિર ખાતે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, સરપંચ જસવંતભાઈ અને ગામના લોકોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી, જેમાં સ્કૂલના બાળકો ગામ લોકોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ. આશરે 25 વર્ષ પહેલા નેપાળથી સંત આવ્યા હતા દીપક મુનિ, અને એમને આ જગ્યા અનુકૂળ આવી. ત્યારબાદ અહીંયા એમણે સમાધિ લીધી અને પછી ગરસિંહપુરા અમારા ગામના વડીલ એમના સહકારથી અને ગામ લોકોના સહકારથી વિચારણા કરી કે મંદિર બનાવીએ. ત્યાર પછી ગામમાં બધાને મળીને ભેગા થઈ અને આ મંદિરની સ્થાપના કરવામાં આવી. આજુબાજુના ગામના લોકો પણ અહીંયા આવ્યા અને આજે છેલ્લા 25 વર્ષથી શ્રાવણના છેલ્લા દિવસે અમે અહીંયા ભક્તો ભેગા મળી અને ઉજવણું કરીએ છીએ, અને પ્રસાદનો લાવો દરેક સંત લે છે, દરેક ભાવિ ભક્તો લે છે અને બહારથી પણ સંતો આવે છે. અત્યારે આ મંદિરનું હેન્ડલિંગ ગણસિંહભાઈના દીકરા ગણપતભાઈ